બોચાસણ અને સારંગપુરમાં બનેલા મંદિરોના વિશેષ વિકાસનું કાર્ય હજી તો ચાલુ હતું. ત્યાં તો શાસ્ત્રીજી મહારાજે ગોંડલમાં અક્ષર પુરુષોત્તમનું મંદિર કરવાનો આદર પણ કરી દીધો. શાસ્ત્રીજી મહારાજની મંદિરોના નિર્માણ માટેની આવી તાલાવેલી જોઈને સારંગપુરમાં એકવાર સાધુ હરિકૃષ્ણદાસજીએ તેઓને પૂછ્યું કે સ્વામી, પથરા ઉચકેથી કે પથ્થરોના મંદિરો કરે રાખવાથી કાંઈ ઉપાસના પ્રવર્તશે? ઉપાસના તો કથા વાર્તા કરીને જ્ઞાન કરાવશો ત્યારે પ્રવર્તશે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે માત્ર જ્ઞાનને પ્રાધાન્ય આપીને શુદ્ધ ઉપાસનાના સિદ્ધાંતના અન્ય અંગોને ગૌણ સમજવા એ યોગ્ય નથી, અને આથી જ સૌ પ્રથમ તો શુદ્ધ જ્ઞાનનો લક્ષ્યાર્થ સમજવો અનિવાર્ય છે. શ્રીજી મહારાજે પંચાળામાં કહ્યું હતું કે હું જેવો કોઈ ભગવાન નથી અને આ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નથી. વળી શ્રીજી મહારાજે સારંગપુરમાં કહ્યું હતું કે અદ્વિતીય સદગુરુ, અમારા ઉત્તમ ભક્ત અને અમારે રહેવાનું ધામ તે આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે, અને અમે તે અક્ષરધામના ધામી પરબ્રહ્મ પરમાત્મા છીએ. આપણા ભગવાને કહેલા એ બે અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપોનો જ યથાર્થ મહિમા જ્યારે મુમુક્ષુના અંતરમાં ઉતરશે ત્યારે જ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થશે, અને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થશે તો જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે સહિત શુદ્ધ ઉપાસના સિદ્ધ થશે. એ વાત શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 27મા વચનામૃતમાં કરી છે. આવી શુદ્ધ ઉપાસના રહિતનું જ્ઞાન અભદ્ર છે, શુષ્ક છે અને જડતા દેનારું છે. કેવળ શુષ્ક જ્ઞાનની અંધ પરંપરા ચાલ્યા ન કરે એ માટે તો શ્રીજી મહારાજે પોતે ત્યાગનો પક્ષ મોળો કરીને પણ મંદિરો કરાવ્યા છે. માટે ઉત્કૃષ્ટ મંદિરો રચીને તેમાં અક્ષર અને પુરુષોત્તમના મૂર્તિમાન સ્વરૂપો પધરાવીને ભગવાન શ્રી સ્વામિનારાયણની શુદ્ધ, સનાતન અને સર્વોપરી ઉપાસનાના કાર્યને જીવંત રાખવું એ જ આપણી સેવા છે, એ જ આપણી ભક્તિ છે અને એ જ જ્ઞાનનો લક્ષ્યાર્થ પણ છે. કારણ કે આ કોઈ સામાન્ય પથ્થરોના મંદિરો નથી, પરંતુ શુદ્ધ સ્વામિનારાયણીય ઉપાસનાના ધામો છે, અને આથી જ કરોડ ધ્યાન કરવા કરતા પણ આ મંદિર નિર્માણની સેવા કરવી તે અધિક છે. આવી અતિ દુર્લભ અને મહાન સેવાના કાર્યમાં શાસ્ત્રીજી મહારાજના એક અદના શિષ્ય, સેવક અને સદાયના સાથીદાર તરીકે હંમેશા જોડાઈને રહેલા હતા સાધુ જ્ઞાન જીવનદાસજી, જ્ઞાનજી સ્વામી, જેઓને જોઈને શાસ્ત્રીજી મહારાજની છાતી ઠરતી, જેઓની સાધુતાની મિસાલ શાસ્ત્રીજી મહારાજ પોતે આપીને કહેતા કે આ જ્ઞાનજી સ્વામી તો બહુ મોટા સાધુ છે, તેઓ ભવિષ્યમાં આ શુદ્ધ ઉપાસનાના જ્ઞાનને દેશ વિદેશમાં ફેલાવશે. ગુરુ શિષ્યની આ જોડી અવિરતપણે ગામે ગામ અને શહેરે શહેર વિચરણ કરે, પધરામણીઓ કરે, ઘરે ઘરે કથા વાર્તા કરે, નાની મોટી સભાઓ યોજીને પારાયણો કરે, અખંડ ધૂન અને ભજન કરે, ઝોળી માગે, જે મળે તે રાંધીને ઠાકોરજીને ધરાવીને અન્ય સૌને જમાડીને પછી જ પોતે જમી થોડો આરામ મળે તો કરી લે, અને પછી એ જ નિત્યક્રમ. આવી નિષ્ઠા જોઈને કોઈ પૂછી બેસે કે સ્વામી, આપ અક્ષર પુરુષોત્તમ માટે કેટ કેટલું કરશો? ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહેતા
કે આપણે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ, તો તેમના માટે શું ન થાય? અને વળી જે અક્ષર પુરુષોત્તમના પક્ષ માટે થોડું કંઈ પણ કરે, તેમના માટે પણ આપણાથી શું ન થાય? અરે, એવા સંતો હરિભક્તો માટે તો સ્વપચના ઘેર વેચાઈ જવું પડે, તો એ માટે પણ હું તૈયાર છું. ગુજરાત, કાઠિયાવાડ, ઝાલાવાડ, સૌરાષ્ટ્ર, ખાનદેશ, મુંબઈ, જબલપુર વગેરે અનેક પ્રદેશોમાં શાસ્ત્રીજી મહારાજે શુદ્ધ અને સનાતન સ્વામિનારાયણીય ઉપાસનાના સિદ્ધાંતનો સંદેશ ગુંજતો કરી દીધો. સમર્થ ગુરુ એવા શાસ્ત્રીજી મહારાજના શિષ્યો પણ તન, મન અને ધનથી તેઓના અલૌકિક કાર્યમાં કેવા હોમાઈ ગયા. એક ભક્ત હતા સુમા ભગત. સારંગપુર મંદિરના વિશેષ વિકાસના કાર્ય દરમિયાન ઠાકોરજીના વચલા મંદિરના તરઘટનો આશરે 150 મણનો પથ્થર જાડા રાંઢવાના 7 બંધથી બાંધીને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો. તેના 6 બંધ અચાનક તૂટી ગયા અને તે પથ્થર માત્ર એક જ બંધ ઉપર એક બાજુ લટકી રહ્યો. સૌ જ્યારે એ પથ્થરને ધીરે ધીરે નીચે ઉતારી લેવાનું વિચારતા હતા, ત્યારે શાસ્ત્રીજી મહારાજે એ પથ્થર તરફ એક હાથ ઊંચો કર્યો અને કહ્યું કે આ પથ્થર હવે નહીં પડે. સોમા ભગત, આ પથ્થર ઉપર ચડીને તૂટી ગયેલા બધા જ રાંઢવાના બંધ ફરીથી બાંધી દો અને પથ્થરને એની જગ્યાએ સ્થાપિત કરો. કદાચ બ્રહ્માંડ તૂટી પડશે તો પણ આ પથ્થર તો નહીં જ પડે એવા વિશ્વાસ સાથે સોમા ભગતે તરત જ એ પથ્થર ઉપર ચડીને તૂટી ગયેલા બધા જ રાંઢવાના બંધ ફરીથી બાંધી દીધા અને તેઓ નીચે ઉતરીને શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં બેસી ગયા. શાસ્ત્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ ધરાવનારા આવા કંઈ કેટલાય સંતો હરિભક્તો તૈયાર થઈ ગયા હતા. એ વાતનો પડઘો ત્યારે સંભળાયો કે જ્યારે સંવત 1981 સન 1924ની કાર્તિક સુધી બારસે વરતાલમાં ઉજવાયેલા લક્ષ્મીનારાયણ દેવના શતવાર્ષિક પાટોત્સવની સભામાં સભાજનોએ આદરપૂર્વક શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કર્યું અને સૌએ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય અને ત્યારબાદ શ્રીજી મહારાજના સાક્ષાત સ્વરૂપરૂપ શાસ્ત્રીજી મહારાજની જય ખૂબ ઉત્સાહપૂર્વક ઝીલી લીધી. શાસ્ત્રીજી મહારાજને બંડિયા અને તૂત ચલાવનારા કહેવાવાળાના અંતરમાં પણ કોઈક ખૂણે તો અનુભવાયું કે શાસ્ત્રીજી મહારાજ સાચા છે. સંવત 1984 સન 1928ની આસો સુધી બારસે ગઢપુરની મૂર્તિ પ્રતિષ્ઠાના શતવાર્ષિક પાટોત્સવ દરમિયાન પણ એવું જ થયું. અત્રે પધારેલા સંતો, સદગુરુઓ અને હરિભક્તો પણ જેમ લોહની રજકણો ચમકના પહાણ તરફ આકર્ષાય તેવી રીતે લક્ષ્મીવાડીમાં રોકાયેલા શાસ્ત્રીજી મહારાજની મૂર્તિમાં સહેજે ખેંચાઈ ગયા. મંદિરે દર્શન કરવા પધારેલા શાસ્ત્રીજી મહારાજનું હાર પહેરાવીને ભવ્ય સ્વાગત થયું. અખંડ શ્રીજીમય એવા શાસ્ત્રીજી મહારાજના પ્રતાપથી ઘણાને અનુભવાયું કે શ્રીજી મહારાજ અંતર્ધાન થયા જ નથી અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા સત્સંગમાં પ્રગટ જ છે. માત્ર સત્સંગી સંતો ભક્તો જ નહીં પણ સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ શાસ્ત્રીજી મહારાજના કાર્યને બિરદાવવા લાગ્યા. વડોદરા રાજ્યના રાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ પોતાના રાજ્યમાં ખૂબ જ સુચારુ રીતે સર્વદેશી વિકાસ કરનારા બુદ્ધિમંત રાજવી તરીકે પ્રખ્યાત હતા. તેમણે બોચાસણના મંદિરમાં શાસ્ત્રીજી મહારાજનો સત્સંગ કર્યો અને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ, આપના સંપ્રદાયનું શુદ્ધ અને સનાતન જ્ઞાન આપના શ્રીમુખે સાંભળીને મને ખૂબ શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થયા છે. મારા પુત્રના મરણના દુઃખથી હું પર થઈ શક્યો છું. હવે મારે સંસારની ખોટી ઉપાધિઓનો ત્યાગ કરીને આપના જ્ઞાનને વધુ સમજીને મોક્ષ પ્રાપ્તિ કરવી છે. આજ મહારાજા સયાજીરાવે એકવાર કહ્યું હતું
કે મેં યુરોપ, અમેરિકા આદિ ઘણા દેશો જોયા છે. આ દેશમાં પણ અનેક મંદિરો જોયા છે, પરંતુ આ બોચાસણનું મંદિર જોતા જાણે તેના પથ્થરે પથ્થરમાંથી કોઈ જીવંત તત્વ બોલતું હોય તેમ મને જણાય છે. ભારતની સ્વતંત્રતા માટે ઐતિહાસિક દાંડીકૂચ પર નીકળેલા ગાંધીજીએ એકવાર નવા ગામમાં શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેઓને યથાયોગ્ય સન્માન સાથે આમંત્રિત કર્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતાના અતિ પ્રિય સાધુ જ્ઞાનજીવનદાસજી યોગીજી મહારાજને પણ સાથે લઈને પધાર્યા. મુલાકાત દરમિયાન શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણીય સિદ્ધાંતની ઘણી વાતો કરી અને કહ્યું કે તમારા પ્રયાસોથી ભારત દેશને સ્વતંત્રતા મળે તે માટે આ અમારા યોગીજી મહારાજ આજથી રોજ માળા અને પ્રાર્થના કરશે, અને હા, તમો પણ ધર્મ નિયમનું દ્રઢ પાલન કરતા રહેશો તો ભગવાન તમારા શુભ કાર્યમાં બળશે. આવી સચોટ વાતોથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થઈ ગયા. તેઓને શાસ્ત્રીજી મહારાજમાં એક સાચા વૈષ્ણવજનના દર્શન થયા. અન્ય એક રાજવી હતા ગોંડલ રાજ્યના મહારાજા ભગવતસિંહજી. વિચારશીલ અને બુદ્ધિમંત રાજા ભગવતસિંહજીએ પણ શાસ્ત્રીજી મહારાજના મહાન કાર્યમાં સહભાગી થવા માટે પોતાના રાજ્ય ગોંડલમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દેહોત્સર્ગના સ્થાને મંદિર કરવા માટે જમીનની વ્યવસ્થા કરી આપી, પણ સાથે શરતો પણ એવી મૂકી કે ગુણાતીતાનંદ સ્વામીના દેહોત્સર્ગનું સ્થાન અખંડ રાખવાનું અને તેની ઉપર 3 જ વર્ષના સમયમાં એવું ભવ્ય મંદિર બનાવવાનું કે જેના માટે ₹10 લાખનો ખર્ચ થાય. આ સમાચાર શાસ્ત્રીજી મહારાજને આપવા માટે રેલ મારફતે સારંગપુર જવા નીકળેલા હરિભક્ત હરિભાઈ ખૂબ ચિંતામાં સરી પડ્યા હતા કે રાજા ભગવતસિંહજીની આ શરતો કેવી રીતે પૂરી થશે. ત્યાં તો જેતલસર પાસે તેમના સેકન્ડ ક્લાસ ડબ્બામાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને દિવ્ય દર્શન આપ્યા અને કહ્યું કે હરિભાઈ, અક્ષર દેરી સ્થાનમાં તો ₹20 લાખ ખર્ચાશે અને ગાડે ગાડા ભરીને રૂપિયા આવીએ જ રાખશે, માટે ચિંતા છોડો અને હિંમત રાખો. હરિભાઈ સારંગપુર પહોંચ્યા ત્યાં શાસ્ત્રીજી મહારાજે પણ આવી જ વાત કરી. સંવત 1988 સન 1931ના કાર્તિક માસમાં ગોંડલમાં અક્ષર દેરી સહિતની તમામ જમીન વેચાતી લઈને શાસ્ત્રીજી મહારાજે સંવત 1988 સન 1932ના પોષ સુધી દશમે અક્ષર મંદિરના ખાત મુહૂર્તનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો અને તેઓની પ્રેરણાથી સંતો હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સાથે ગોંડલમાં અક્ષર મંદિરના નિર્માણની સેવામાં જોડાઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પોતે 50-60 ફૂટ ઊંડા ખાડામાં એક પછી એક નિસરણી બાંધીને જાતે ઉતરતા, માથે તગારા ઉચકતા, પથરા ઉપાડતા, અડધી રાત્રે પણ ચોકીદારી કરતા, દાન ધર્માદાની સેવા માટે નાના મોટા સૌને વિનંતી કરતા રહેતા અને સાથે સાથે સંતો હરિભક્તોની સંભાળ તો રાખવાની જ. કેટલાક દ્વેષીઓએ મંદિર નિર્માણ માટે સેવા આપતા લોકોને ડરાવીને ભગાડી દેવાના પ્રયત્નો કર્યા, સરકારી રાહે અડચણો ઉભી કરીને કે મહારાજા ભગવતસિંહજીની કાન ભંભેરણી કરીને કાર્ય અટકાવી દેવાના પ્રયત્નો કર્યા, પરંતુ આ બધા જ વિઘ્નોની વચ્ચે લગભગ 2.5 વર્ષના સમયમાં ગોંડલના ગૌરવ સમાન 3 શિખરવાળું અક્ષર મંદિર તૈયાર થઈ ગયું અને સંવત 1990 સન 1934ના વૈશાખ સુધી દશમીએ તેમાં મધ્યખંડમાં અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દરમિયાન શાસ્ત્રીજી મહારાજે એક કાચ બંને મૂર્તિઓ સમક્ષ ધર્યો અને ચાંદીની સળીથી નેત્ર અનાવરણ કર્યું કે તરત જ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓમાંથી દિવ્ય તેજનો પ્રવાહ નીકળતો સૌને દેખાયો અને તેઓની સન્મુખ ધરેલો કાચ પણ તૂટી ગયો અને સૌને અનુભવાયું કે પરબ્રહ્મ શ્રીજી મહારાજ
અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સદાને માટે અહીં સાક્ષાત બિરાજી ગયા. આ પ્રસંગે યોજાયેલા સમયમાં અનેક જગ્યાઓએથી પધારેલા લાખો સંતો હરિભક્તોની હાજરીમાં શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આ અક્ષર દેરી બ્રહ્માંડ ભરમાં સર્વોપરી મોક્ષનું સ્થાન છે, જ્યાં સૌના શુભ મનોરથોની પૂર્તિ થશે. આવા સર્વોપરી અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્થાનના મહંત પણ સાક્ષાત ગુણાતીત બ્રહ્મ સ્વરૂપ જ હોવા જોઈએ. આથી જ આ અમારા યોગીજી મહારાજને આ અક્ષર મંદિરના મહંત નિમીએ છીએ. આજ ગોંડલના અક્ષર મંદિરમાં અક્ષર દેરીના મહાશુભ સ્થાને સંવત 1996 સન 1940ના પોષ સુદ પડવાના દિવસે શાસ્ત્રીજી મહારાજે ચાણસદ ગામના ભક્ત શાંતિલાલ પટેલને સાધુ દીક્ષા આપીને સાધુ નારાયણ સ્વરૂપ દાસ નામ આપ્યું અને પોતાની સેનામાં એક નવા સૂત્રધારને જોડી દીધા. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા પોતાનું કાર્ય જીવંત રાખવાનો સૂચક સંકેત આપતા થતા શાસ્ત્રીજી મહારાજે હવે દ્રષ્ટિ કરી અટલાદરા તરફ. પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન અટલાદરામાં મૂળુ માતર અને કૃષ્ણ માળીના ઘરે જ્યાં પધાર્યા હતા ત્યાં અક્ષર પુરુષોત્તમ મંદિરનું નિર્માણ કરવા માટે શાસ્ત્રીજી મહારાજે સંવત 1997 સન 1941ના ફાગણ વદી દશમના દિવસે ખાતમુહૂર્ત કર્યું અને ત્યાં મંદિર નિર્માણનો કાર્યભાર સોંપી દીધો પોતાના અતિ લાડીલા નાના સંત સાધુ નારાયણ સ્વરૂપદાસજીને. અને નારાયણ સ્વરૂપદાસજીએ શાસ્ત્રીજી મહારાજની જ રીતે રીત રાખીને સેવા શરૂ કરી દીધી. ભર ઉનાળામાં પણ ભઠ્ઠીમાં ચૂનો તૈયાર કરીને તેમાં રેતી મેળવીને તગારામાં ભરીને કડિયાઓને પહોંચાડતા નારાયણ સ્વરૂપદાસજીને ચૂનાની ગરમીથી શરીર ઉપર અને મોઢા ઉપર ચાંદા પડી ગયા. છતાંય અવિરત સેવા કરી રહેલા આ નાનકડા સંતને જોઈને સૌને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ સાંભળી આવતી. થોડા સમય બાદ સંવત 2001 સન 1945ના અષાઢ સુદ ત્રીજના દિવસે ઉજવાયો અટલાદરાના નવનિર્મિત અક્ષર પુરુષોત્તમ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ. મંગલ ચોઘડિયા અને મંત્રોના નાદ વચ્ચે અક્ષરધામ એવા ગુણાતીતાનંદ સ્વામી એ ધામના ધામી પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીજી મહારાજ અને મહામુક્ત ગોપાળાનંદ સ્વામી તેમજ લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. ગગનભેદી જયનાદો સાથે શાસ્ત્રીજી મહારાજે આરતી ઉતારી. આજ અટલાદરા મંદિરમાં સંવત 2005 સન 1948ની મહાસુદી પાંચમ વસંત પંચમી નિમિત્તે સમગ્ર સત્સંગ સમુદાય ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના લાડીલા પ્રાણ પ્યારા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનો 85મો જન્મદિવસ ઉજવ્યો. શાસ્ત્રીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે એવી પ્રતીતિ સત્સંગ સમાજને થઈ ગઈ હતી. આથી સૌએ યોગીજી મહારાજ અને સાધુ નારાયણ સ્વરૂપદાસજીની આગેવાનીમાં પોતાના લાડીલા ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન જેવો જ આદર કરીને તેઓને અંબાડીથી શોભતા ગજરાજ ઉપર પધરાવીને શોભાયાત્રા કાઢી. આ પ્રસંગના ઘણા દ્રશ્યોનું ફિલ્માંકન પણ કરવામાં આવ્યું. કંઈક કેટલાય સ્ત્રીઓ પુરુષો આબાલ વૃદ્ધ લોકોનો માનવ મહેરામણ આ ઉત્સવમાં ઉમટી પડ્યો. અટલાદરા મંદિરને વિશેષ સજાવવામાં આવ્યું. યજ્ઞશાળા વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોથી ગુંજી ઉઠી. ભોજનશાળામાં સીધા સામગ્રીના ગંજ ખડકાયા. અશ્વશાળાના અશ્વોના અસવાર યાત્રામાં જોડાયા. અનેક રથોમાં અનેક મહાનુભાવો બિરાજ્યા. ભજન મંડળીઓએ ભજનોની રમઝટ બોલાવી. દરબાર બેન્ડના કલાકારોએ સુરાવલીઓ રેલાવી.
सर्वत्र अक्षर पुरुषोत्तम महाराज भगत जी महाराज अने शास्त्री जी महाराज ना जय जयकार ना नादो वच्चे अटलादरा मंदिर मा हरि कृष्ण महाराज नी मूर्ति प्रतिष्ठा संपन्न थई। समग्र जगत मा स्वामी नारायणीय इतिहास ना सुवर्ण पृष्ठों ना अद्वितीय रचयिता एवा शास्त्री जी महाराज ने सौए सुवर्ण तुला करी। संवत 1962 सन 1905 मां जयारे शास्त्री जी महाराज ने न छूटके वरताल थी निकली जवू पड्यू हतू त्यारे केटलाक द्वेषीओ कहता हता के आ यज्ञ पुरुष दास तो थोड़ो समय रखड़ी रखड़ी ने खुवार थई जशे, तेमनू तूत पड़ी भागशे अने ते छिन्न भिन्न थई जशे, परंतु मारो जन्म शुद्ध स्वामी नारायणीय उपासनाना धाम समा मंदिरो करवा माटे ज थयो छे। एवी भावना साथे कार्य करता शास्त्री जी महाराजे तो अटलादरा बाद हवे ज्यां श्री स्वामी नारायण भगवान 26 वर्षो सुधी वस्या हता एवा महाप्रसादीना स्थान गढ़ड़ाना टेकरा उपर मंदिरनू कार्य आरंभी दीधुं अने ए पण श्री स्वामी नारायण भगवाने करेला आयोजन प्रमाणे। शास्त्री जी महाराजे गढ़ड़ाना टेकरानी जमीन प्राप्त करीने संवत 2005 सन 1949 ना श्रावण सुदी पूनम ना दिवसे भूमि पूजन विधि कर्यो अने सन 1949 संवत 2006 ना कार्तिक वदी 11 ना दिवसे गढ़ड़ाना टेकरा उपरना अक्षर पुरुषोत्तम स्वामी नारायण मंदिर ना खात मुहूर्त नो उत्सव उजव्यो। भूतपूर्व भावनगर राज्य ना राजर्षि कृष्ण कुमार सिंह जी ना हाथे आ मंदिर ना शिलारोपण नी वेदोक्त विधि शास्त्री जी महाराजे करावी। समय जता पोतानी शारीरिक स्थिति हवे बहु सारी ना रहती होवाना कारणे शास्त्री जी महाराजे सारंगपुर अटलादरा અને અમદાવાદમાં જ વધુ રહેવાનું નક્કી કર્યું અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું અલૌકિક કાર્ય સદૈવ આગળ વધતું જ રહે તે માટે યોગીજી મહારાજ અને યુવાન સાધુ નારાયણ સ્વરૂપદાસજીને પોતાના કાર્યની જવાબદારી વધુ ને વધુ સોંપવા માંડી। આ યોગીજી મહારાજ માટે તેઓ ઘણી વાર કહેતા કે આ યોગીજી મહારાજ જેવા કોઈ સાધુ નથી, તેઓ તો પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અખંડ ધારક ગુણાતીત સંત છે। આ જગતમાં સાધુ સંન્યાસી તો ઘણા છે, પણ ભગવાનને મેળવી દે એવા તો આ યોગીજી મહારાજ છે। વળી ક્યારેક કહેતા કે હું તે યોગી અને યોગી તે હું, અને યુવાન સાધુ નારાયણ સ્વરૂપદાસજીને પણ ખૂબ પ્રેમથી કહેતા રહેતા કે મારું મન તમારામાં જ રહ્યા કરે છે, તો ઘણી વાર કહેતા કે તમોને મારી સાથે રાખીને સંસ્થાનો બધો કાર્યભાર શીખવાડીને તમોને મુખ્ય વટ કરવા છે। પોતાના સંકલ્પ પ્રમાણે સંવત 2006 સન 1950 ના જેઠ સુધી ચોથ રવિવારના દિવસે શાસ્ત્રીજી મહારાજે અગ્રગણ્ય સંતો હરિભક્તોને અમદાવાદ સ્થિત આંબલીવાળી પોળની જગ્યામાં એકત્રિત કરીને જાહેરાત કરી કે આપણી આ સંસ્થાના પ્રમુખ તરીકે આજથી હું સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિમણૂક કરું છું। અત્યાર સુધી તમો સૌ જેમ મારી આજ્ઞા પાળતા હતા તેમ હવેથી આ સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની આજ્ઞામાં રહેજો। સાધુ નારાયણ સ્વરૂપદાસજીને કહ્યું કે આ યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને સત્સંગને દીપાવજો, અને યોગીજી મહારાજને કહ્યું કે આ નારાયણ સ્વામીને જાળવજો, તેમને આશીર્વાદ આપો કે તમારા જેવા ગુણ તેમનામાં આવે।
શાસ્ત્રીજી મહારાજે ખૂબ ગદગદ ભાવે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો અને પોતાની ચાદર તેમને ઉઢાડી. યોગીજી મહારાજે ખૂબ રાજી થતા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને આશીર્વાદ આપ્યા. ઉપસ્થિત સંતો હરિભક્તોએ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની સંસ્થાના સદગુરુ અને પ્રમુખ તરીકે પૂજા કરી. શાસ્ત્રીજી મહારાજે પોતે 28 વર્ષના યુવાન શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને પોતાની સંસ્થાના પ્રમુખ નિમ્યા. આથી તેઓનું નવું ગુલામણું નામ પડી ગયું પ્રમુખ સ્વામી મહારાજ. શાસ્ત્રીજી મહારાજના આ વારસદારો દ્વારા ગઢડાના ટેકરા ઉપર મંદિરનું કાર્ય ચાલુ રહ્યું. એ દરમિયાન ખૂબ બીમારી હોવા છતાં શાસ્ત્રીજી મહારાજ ગઢડા પધાર્યા. તેઓએ ગઢડા મંદિર માટે બનેલી મૂર્તિઓનું નિરીક્ષણ કર્યું. પ્રાસાદિક ઘેલા નદીના પાણીથી મૂર્તિઓને સ્નાન કરાવી, જનોઈ પહેરાવી, ચાંદલા કરી, હાર પહેરાવીને મૂર્તિઓની આરતી ઉતારી અને બોલ્યા કે મારો વિધિ હવે પૂરો થઈ ગયો, પ્રતિષ્ઠા થઈ ગઈ. હવે તો યોગીજી મહારાજ આવશે અને આરતી ઉતારશે. મારે હવે સારંગપુર જઈને અખંડ ત્યાં જ રહેવું છે. સારંગપુર આવીને પણ શાસ્ત્રીજી મહારાજ કહેતા રહેતા, યોગીજી મહારાજ જેવા સાધુ અનંત કોટી બ્રહ્માંડમાં નથી. યોગીજી મહારાજ સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છે. મારામાં અને યોગીજી મહારાજમાં એક રોમનો પણ ફેર નથી. હવે તો યોગીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ સુખ આપશે. બધું જ હવે યોગીજી મહારાજ કરશે. આવા અનેક યોગીમય માર્મિક વચનો કહેતા રહેતા શાસ્ત્રીજી મહારાજ સંવત 2007 સન 1951ના વૈશાખ સુધી ચોથના દિવસે સારંગપુરના રંગમંડપમાં કેટલાક સંતો ભક્તોની હાજરીમાં વિરાજમાન થયા. પોતાના મુખેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને યોગીજી મહારાજ તેમજ પ્રમુખ સ્વામી મહારાજના નામનું રટણ કરતા રહ્યા અને એકાએક રંગમંડપ દિવ્ય તેજથી પ્રકાશમાન થઈ ગયો. સૌ આશ્ચર્યવત થઈને આજુબાજુ જોઈ રહ્યા. ત્યારે સવારના 10:57 શાસ્ત્રીજી મહારાજ સ્વતંત્રપણે દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં બિરાજી ગયા. સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજના અગ્નિ સંસ્કાર બાદ સૌ સુનમુન થઈ ગયા. ગઢડાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મોકૂફ રાખવાનું વિચારવા લાગ્યા. ત્યારે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ ક્યાં ગયા જ છે? તેઓ તો અખંડ આપણી સાથે જ છે. માટે કોઈ પણ પ્રકારની નિરાશા રાખ્યા વગર તેઓની રીતે જ રીત રાખીને આપણે તેઓનું મહાન કાર્ય અવિરત ચાલુ જ રાખવાનું છે. યોગીજી મહારાજની વાણીમાં સૌને શાસ્ત્રીજી મહારાજની વાણીનો જ રણકાર સંભળાયો અને શાસ્ત્રીજી મહારાજના ધામ ગમનના 7મા જ દિવસે સંવત 2007 સન 1951ના વૈશાખ સુધી દશમે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે ગઢડામાં ટેકરા ઉપર સ્થિત અક્ષર પુરુષોત્તમ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠિત મૂર્તિઓની આરતી ઉતારી રહેલા યોગીજી મહારાજને જોતા પ્રત્યેકના અંતરમાં પ્રતીતિનો એક જ નાદ ગુંજી રહ્યો કે શાસ્ત્રીજી મહારાજ ગયા જ નથી, યોગીજી મહારાજ દ્વારે પ્રગટ જ છે. હું તે યોગી અને યોગી તે હું, શાસ્ત્રીજી મહારાજના એ શબ્દો સૌના અંતરમાં ગુંજી રહ્યા.
એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર એવા અર્થની વાતો કરતા રહેતા કે આપને સૌને અત્યારે તો ભવિષ્યનો ખ્યાલ નહીં આવતો હોય, પણ મને ઇદમ દેખાય છે કે વખત જતાં આપણી સંસ્થાનો કેવો અદ્ભુત વિકાસ થયો હશે. શાસ્ત્રીજી મહારાજના આ શબ્દોને સાકાર કરતા તેઓનું કાર્ય યોગીજી મહારાજે અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજે એવું આગળ ધપાવ્યું કે દેશ વિદેશમાં શુદ્ધ ઉપાસનાના ધામો સમા 1100 કરતા પણ વધુ મંદિરો બન્યા, 4200 કરતા વધુ સત્સંગ કેન્દ્રો બન્યા, લાખો ભક્તોના ઘરોમાં ઘર મંદિરો બન્યા, જેમાં અક્ષર પુરુષોત્તમના સ્વરૂપો વિરાજમાન થઈ ગયા. લાખો ભક્તોના હૃદય મંદિરોમાં અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધાંતના મૂલ્યો પ્રસ્થાપિત થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજે સન 1907માં બોચાસણથી શરૂ કરેલી બીએપીએ સંસ્થાના વડા તરીકે પ્રમુખ સ્વામી મહારાજને વિશ્વમાં સૌથી વધુ મંદિરોના નિર્માણ કરવા માટે તેમજ વિશ્વના સૌથી અનોખા અને મોટા એવા દિલ્હી સ્થિત શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નિર્માણ માટે સન 2007માં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું. શાસ્ત્રીજી મહારાજનું એ મહાન કાર્ય આજે પણ સતત ચાલુ જ રહ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા, જેઓના નેજા હેઠળ શાસ્ત્રીજી મહારાજની બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સદૈવ કાર્યરત છે મનુષ્ય માત્ર અને જીવ પ્રાણી માત્રની સુખાકારી માટે, સૌના સર્વોત્તમ કલ્યાણ માટે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધાંતના રક્ષણ, સંવર્ધન અને પ્રવર્તન માટે.